હું એજ નોત્યા કુતરાને નાખ દઉં, હું એના નસકોડામાં એટલી સહ અને એટલી શક્તિ આપીશ કે સુગઈ પારખી શકે, વેગડ ગાયના હગળ એના જે એના અંગ છે એમાં એટલી પણ શક્તિ આપીશ, વેગડ ગાય સુધી પહોંચી શકે અને કાનમાં પણ એટલી હું શક્તિ આપીશ કે વાછરા ને ચાહનાર કોઈ ભાઈને દીકરી કે ગૌ સેવક કે વછરાદ પુત્ર હોય અને જો ત્યાંથી કોઈ દૂર ગયો હોય તો આ જ મોત્યો કૂતરો છે એ મારા સુધી પહોંચાડશે, જ્યાં સુધી ધરતી છે ત્યાં સુધી એ મારા સુધી પહોંચાડતો રહેશે. અરે મોત્યા સર, હા બધું થા આજ કચ્છના નાના રણીની અંદર મોત્યા વેગડ ગાયના હગળ પારખ તારામાં સહન અને બધી શક્તિ છે, તું પાખડ અને એ જ વેગડ ગાય છે ત્યાં સુધી પહોંચતો કર, માત્ર નિમિત્ત થા વાછરાની સાથે આવવું હોય તો સારા વિચાર રાખો, બાકી બધું કામ વાછરો જ કરતો હોય છે. સારા કાર્યનો આરંભ કરો, ખાલી આરંભ કરવાનો હોય અને આરંભથી અંત સુધી એ વાછરો જ કરતો હોય, તમારે ફક્ત એ સત્કાર્યનો આરંભ કરવાનો છે. ચાલો મોતિયા કુતરા, આ બધો થા રતન ઘોડા, હા બધો થા વિરાટ ઢોલી, હા બધો થા આ દુશ્મનોને હું જીવતા રેવા દેવા નથી માંગતો. ચાલો ચાલો, અરે જો હું ગૌ અને દીકરી નહીં બચાવું તો ઘેર ઘેર પાપીઓ પાકવા લાગશે. આજથી વાછરાની આગમ વાણી છે કે આ ધરતી ઉપર જ્યારે જ્યારે અને જ્યાં ગૌ અને દીકરી સહી સલામત નહીં હોય ત્યાં એ જગ્યા એ ઘર એ દેશ અને દેશનો રાજા સહી સલામત નહીં રહે. જ્યારે આ ધરતી ઉપર દીકરીને ગાય નહીં રહે ત્યારે ધરતી ઉપર ઘેર ઘેર પાપીઓ પાકશે.
ઘણા બાકી છે, દુશ્મનો હજુ ઘણા બાકી છે, રણ બધા વહેરા નથી. અરે કાયરો, તમે વિચારીને બેઠા હતા કે અસંખ્ય રાક્ષસો એકઠા થઈ અને વાછરાનું મસ્ત ઉતારી લેશું. અરે કાયરો, જે વાછરાની પાસે છે, જો કોઈ આશા કરીને વાછરું પૂર્ણ ન કરે એવું ક્યારેય ન બને. હું જાણું છું આ ધરતીમાં ડટાય અને ભયથી છો. અરે કાયર, આ વાછરો છે જેનામાં ભય હોય એને મારતો પણ ન હોય. અરે કાયરો, હવો જ્યારે હું મારી બહેન ની વેગડ ગાય અને નાગણ એમને વાછરાના ચરણ સ્પર્શ કરતો હોય ત્યારે તમને સંપૂર્ણ મોકો આપીશ મારું માથું ઉતારવાનું. જ્યાં સુધી મારું માથું આપ નહીં ઉતારી હો ત્યાં સુધી હું ગૌ ભક્તિમાં મગ્ન રહીશ. કાયરો, આભા ઉતારો માથું, હું આજ મારી બહેન અને ખવું મારા પુત્રને હું આજ બતાવવા માંગુ છું કે દીકરી, અરે બહેન, અરે વસરાજ પુત્ર, અરે તમારું રક્ષણ કરવા માટે, ધર્મનું રક્ષણ કરવા માટે આ તમારા વીરને શરીરની જરૂર નથી. અરે બહેન, અરે તમારા દુશ્મનો તમ પર અત્યાચાર કરીને તમે પોકારો તો બહેન ભા તમે પોકારો અને હું સાંભળું એવા કાનની જરૂર નથી. ભાઈ ને દીકરી, તમારો સાદ તો મારું રહ્યું સાંભળશે, રહ્યું સાંભળશે, રુદિયો સાંભળશે, રુદિયો સાંભળશે, રુદિયો સાંભળશે. અરે તમારા હત્યારોને મારવા માટે, અરે મારી બહેન, તમારા દુશ્મનને મારવા માટે અને નિહાળવા માટે આ તમારા વીર નહી, આ ચક્ષુની પણ જરૂર નથી, ચક્ષુની પણ જરૂર નથી, ચક્ષુની પણ જરૂર નથી. બેઠા જગતને બતાવવા માંગુ છું કે સાચો રાજપૂત કોને કહેવાય, સલંકી કોણ હોય, સલંકી કોણ હોય. જ્યારે ધર્મના યુદ્ધમાં જ્યારે લડતો હોય, અરે આ ધડ ઉપર માથું ન રહે છતાં પણ દુશ્મનો એના એક ન રહે ત્યાં સોલંકી રહે, સોલંકી રહે, સોલંકી રહે. વાસણે કોઈ ધર્મ હારે વેર નથી. અરે તમે ગમે તે દેવને પૂજો, ગમે તે ધર્મ પાડો, વાસણે એની હારે કોઈ શબ્દ નથી. વાસણો ફક્ત હે જ કહે છે કે આ ધરતી પર જેનો જન્મ થયો સંપૂર્ણ જીવનો અધિકાર છે જીવવાનો. તમારે જીવવા માટે કોઈ બીજા જીવને મારણ ન કરતા, અને જો કરશો તો તમારો પાપ, તમારો પાપ, તમારો પાપ. આ જગતમાં નહીં રહે, નહીં રહે, નહીં રહે. અરે સુબરા, આજે તો જગ્યો કર્યો દગાખોર, આજે પીઠ પર ઘા કર્યો છે નમાલા. હે દગાખોર, બંગડી કરી લે બંગડી, તને એમ છે કે તું જીતી ગયો નહીં સુબરા, હજુ તો જંગ બાકી છે, હજુ તો જંગની શરૂઆત નથી થઈ. અરે સુબરા, હજી કહું છું મારા વીર વજરાજના તરણે નમીજા સુબરા, નહીં તો તારી વાહે કોઈ વાંસ ના કર્યો હોય. જય રે, અરે આ
આજ મારા વિરુદ્ધ રાજુ જે થાડો લડે ને તે તું જોઈ લે મારા બા અરે ખામોશ રણ મેદાન માને સુરાતન ધડને રણ મેદાન માને સુરાતન ધડને દુશ્મન કેરા ચડ સામે લોહી બામોડ કર લઈ વછરાજ બેટે વાછારો દાડો અમાર થાય ઇતિહાસમાં અમ દેશની અભિયાની રમણી અમર કાહે ઇતિહાસ માર્યા ભાઈ અમર કાહે ઇતિહાસ માં ભાઈ ને સુમરા હવે મારો વીર વછરાજ લડે ને તે જો તું સુમરા હાલો હાલો માનવીઓ હાલો હાલો માનવીઓ કથલિયા ગામ મારે રાજના ગામ મારે મારી કબુ સલાદાન મારા દાદા બિરાજે મારા કોઠરિયા ગામે મારો વાછરો બિરાજે જાય કબીસ જો તું દાદર હડે એના દર્શન કરી મન ડારે હરકે હાલો હાલો માન પિયો હાલો હાલો માનાવ્યો સલાદાન મારે રાજના ગામ મારે વછરાજ આવે રણ મેદાન રમવા રમવા આવે રે લગવા લગવા આવે વછરાજ વછરાજ આવે વછરાજ આવે વછરાજ આવે વછરાજ આવે વછરાજ આવે દાદા આવે રે બરવા દાદા આવે દાદા દાદા હા વાસે સાવડા જના માથા પડે દાદા ભીગાડા કરે જના માથા પડે જનમાથા પડે કડદિયાળા કરે મારી રાય દડતાઈકા દડવાખરો લે તલવારુ ના તાલ રે તાલ રે તાલ રે તલવારુ ના તાલ રે તાલ રે તાલ રે હોલ ના દબુ કલે દબુ કે દબુ કે નમે દાદો વાછ નો રે લો વા
बारू ना ताले रे बोल ना ते बुके रे कल बारू ना ताले रे बोल ना ते बुके रे जमे दादो बात लो रे लो जमे दादो बात लो रे लो रे बाखरा मारा बासला ने जान में करी मरी रगड़ा ने वारवा हाईला मरी रगड़ा ने वारवा हाईला ए दादा जगड़ा दादा ने आरती करी समाधि करी पछी बधाई छूटा पड़सू दादा ने बधाई दर्शन करी पछी जावानो है बधाई हवे 5-10 मिनिट छे आपणे आज बछरा दे मारो हालिया हाने तो बारबान बेगर गाय पण जना मस्तक पळार मैदान मा अरे रे तोजी जना तरवे लड़े ऐ सुमरा भोला जी बारा वीर बछराज को सारो लड़े जे सुमरा तने कंदो तो समझी जा सुमरा तो तने के तारी पाछळ कोई वाइस नाखनारू नहीं रहे हवे तारी पाछळ कोई वाइस नाखनारू पण नथी सुमरा हवे जो आज तने मारो वाथरो आज एनी बुद्धि मा मसडी नो नाखे आज आज मारो गौसाला वालो वाछलो ने कवार मने वाला वाला लागे दादा मने प्यारा प्यारा लागे रे मरा सदा वाला दादा मने वाला वाला लागे रे बदराय मने वाला वाला लागो दादा मने
प्यारा प्यारा लागो रे मरा प्राण की सवाया लारा मने काला वाला लागे रे आजु बेगड़ गाली नी काजे दादा मरा जाने रे तड़े से मरा आखा दे पड़े ने नैना खड़ो रे लड़े थे उधर गुलाल रखो दादा बखरा दुनिया ये दरिया मा ये दरिया ने उधर गुलाल रखो दादा बखरा दुनिया ये बसाती पारे वाला आंजा आया वे बसराज ने पारे वाला आंजा हो या वे आंजा ना पारे ना बताओ ये बजो दादा बसराज ने रे ये बजो दादा बसराज ने मरा दादा उठा वाला मरा दादा उठा वाला आवो ने कारी वाले कारो ने कदमी वालों मरा दादा उठा क्या कह तारी ताकत ने हिम्मत बताओ सुमरा बताओ भाईना बंगड़ी तेरी ने बंगड़ी भाईना ये तुम्हारा वीर वसराजी की मर्जी हती अंत तीन मस्तक काफी साइको छे सुमरा न तुम्हारा वीर वसराजी मस्तक सुती तारे बोलवानी हती वार लागे सुमरा वाह
પુણ્ય કર્યું હોય તે તમામ પુણ્ય આજ આ જળ ની અંદર આજ તો આ જળ ની અંદર એવું તે ગંગા જળ બનાવી દે કે હું મારા વીર ના માથે સાટું અને અંજલિ બનાવી અને મારા વીર ના માથે સાટું તો માટે હું તેને સજીવન કરું. આ ધરતી ઉપર કોઈ એવો સુયોગ્ય પુરુષ નથી જે પ્રારંભને બદલી શકે. બેનબા, અરે બેનબા, આ ધરતી રહે ને રહે પણ તમારો વીર અખંડ રહેશે. બેનબા, મારા પર વિશ્વાસ કરો. ધરતીનું આયુષ્ય અને એ ધરતીની અંદર તમારા વીરના શરીરનું આયુષ્ય પૂરું થયું છે. બેનબા, તમારો વીર ક્યાંય તમને છોડીને જતો નથી. અરે બેનબા, જે આપના હાથની અંદર જે જળ છે તે હમણાં જ રેવા દો. બેનબા, જળ છાંટી સુજીવન નહીં થાય તો બેનબા જગતને આપ ઠઠ્ઠા મસ્કરીને પાત્ર બનશો. બેનબા, આપણી ઠઠ્ઠા મસ્કરી કરશે. અરે જેનો વીર, અરે જે બેનનો વીર, અરે બેન પાસે હોય અને ઠઠ્ઠા મસ્કરી એ બેન બાની કોઈ કરે એનો વીર કેવી રીતે સહન કરે. એટલે માટે બેનબા, જળ તેમણે મથરી વાતું આપણા બીજા હાથથી આજ કચ્છના નાના રણની અંદર આપણે વીડો ગાળો. એ જ વીડાની અંદર આપણા હાથની અંદર જળ છે એ વીડાને સમર્પિત કરું. જેવું સમર્પિત થશે તેવું જ આ ધરતીની અંદર પાતાળમાં ગંગા હશે તો આ કચ્છના નાના રણની અંદર હું પ્રગટ કરીશ. અને આ મારા ગૌ વાસણાઓને આપી અને ધન્ય અનુભવ કરશો. માટે બેનબા, જે થવાનું છે તો થઈને જ રહેશે. બેનબા બેનબા, વચરાજની સાથે રતન ગોળાએ પણ એમના પ્રાણ તો જી દીધા, એમણે પણ સમાધિ થશે. હીરા ઢોલીએ પણ ભૂંગ્યો ઢોલ બગાડી બગાડી. વચરાજ જ્યારે ધરતી ઉપર જ્યારે સુતા ત્યારે એનો પ્રાણ પંખીનું હીરા ઢોલીનું પણ ઉડી ગયું. હીરા ઢોલીની પણ અહીં સમાધિ થશે. આવો જ ભૂંગ્યો ઢોલ સમય આવશે ત્યારે હીરા ઢોલીની સમાધિ સશક્ત વાગતું રહેશે. બેનબા, અરે બેનબા, મોતિયા કુતરાએ પણ એમના પ્રાણ તજી દીધા તો બેનબા એમની પણ અહીં મોતિયા કુતરાની સમાધિ થશે ત્યાં હડકો બેસશે. અને મા, જ્યારે કચ્છના નાના રણની અંદર વચરાજને ચાહતો કોઈ પણ સમયે કોઈ દીકરી કે કોઈ સેવક આવશે અને આ વિરાન રણની અંદર જો કોઈ ભૂલવું પડશે ને તો આજ મારું મોતિયું કૂતરું એને મારા સુધી પહોંચતા કરશે. બેનબા, આ વચરાજ જ્યારે વિગડ ગાયની આણ આપી ત્યારે આ ધરતીએ મને જગા કરી. હું ધરતીમાં સમાણો છું. મારા બંને હાથની અંદર, ભુજાઓની અંદર બે શક્તિ હતી એ પણ ધરતીમાં જતી રહી છે. એટલે એમણા પણ બે ખાડા છે. જરૂર બેનબા, આ બે શક્તિના એંધાણ છે. બેનબા, હું આપનો વીર છું, સદાય રહીશ. ગૌ સેવા અને દીકરીની સેવા કરશે એને મને બોલાવવો નહીં પડે. હું દોડી અને એમાં ગરોની અંદર નિવાસ કરીશ. બેનબા, હવે મને જવાની રજા આપો. સંકટ પડે સાથ કરજો. ભલે વીરા. અને તમારો વીર કળિયુગમાં લોભ
અને લાડીલો કળિયુગના અંતમાં હશે તો એ લોક અને લાડીલો દેવ તમારો વીર હશે અને એ વાછરો હશે. કળિયુગમાં હું મારા શિષ્યોને ભક્તો ધારણ કરતો જઈશ અને એના દ્વારા હું જો દ્વારકાના દેવડે ધોરી ધજા ફરકશે અને હું આજ ધોરી ધજા ફરકાવી અને નકલિંગી અવતાર એટલે કે દરેક સેવા કરતા જીવોમાં પ્રવેશ કરી નકલંગી કે ન ગણી શકાય એટલા સેવકોમાં હું રહી અને અધર્મનો નાશ કરીશ. હવે મને જવાની રજા આપો. અરે પુનાબા, આમ કેમ સતી થવાય? હજી મારા વીરનો ચોથો પેરો પરિપૂર્ણ થયો નથી, માટે આજ કચ્છના નાના રણની અંદર આજ જે હું તમને મસ્તક આપું તે પાને તનના શેડે લઈ અને આજ ચોથો ફેરો પરિપૂર્ણ કરો અને પૂર્ણ ધર્મની આ કચ્છના નાના રણની અંદર સ્થાપના કરો. જો તારે જો તા માંગા હાલિયાવા હરદાયા જો તારે માંગા સેના હાથ દાન દેવા આગળ વધારજો મામા. એટલું જ નહીં, આ વીડલાના પાણીએ તમે વાવ ભરજો, આ વાવના પાણી મારા વેગડને પાજો મામા. વેગડને તો પાજો, મૂંગા પશુ પંખી અને અબોલાવને પણ પાજો. એટલું જ નહીં, જે કોઈ માનવી દુખીઓ આવે અને મારા વીરને યાદ કરે તેને આ મારા વાવના પાણી પાજો, જરૂર મારો વીર તેના દુઃખ પી જશે મામા. અને આજથી આ કચ્છનું નાનું રણ બેટ તરીકે ઓળખાશે મામા, માટે હવે મારે જવાનો સમય થઈ ગયો છે મામા, માટે મને હવે જવાની રજા આપો, કારણ કે હું મારા વીર સિવાય જીવિત ન રહી શકું. ગૌશાળા વાળો મારો વીર વચરાજ છે, એને મને માયા લગાડી રે.
પણ મારા વાસલા દાદા સાંભળ મારા વાસલા દાદા સાંભળ મારા વાસલા દાદા ધીરજ તું હવે ઘડીએ નજર જાગને દાદા વાસલા જાગને દાદા વાસલા તમે તો બીજાઓ એ તો બીજાવ વછરા વીર રહ્યા તમે તો બીજાઓ એ તો બીજાવ વછરા વીર રહ્યા અને તો બીજાઓ તો તારાના આધાર રે Don't worry.
તો ખોટી જાઓ એ તો બી જાઓ બચારા વીર